ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત પાર્ટ એ પાર્ટ એમાં વિદ્યાર્થી મિત્રો તમારો પાઠ પંદર રાજ્ય સરકાર પાઠ પંદર રાજ્ય સરકાર આપણે એક પ્રશ્ન ભણીશું રાજ્ય સરકારના કાર્યો જણાવો પ્રશ્ન કયો છે રાજ્ય સરકારના કાર્યો જણાવો જુઓ વિદ્યાર્થી મિત્રો આટલું જાણવા આપ્યું છે એની નીચે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણ કરવાનું છે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય કયું છે તો લોકોનું કલ્યાણ થાય લોકોને સુખ સમૃદ્ધિ મળે નંબર બે રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો પાયાની જરૂરિયાતો કઈ ખોરાક પોશાક રેથાણ શિક્ષણ સ્વાસ્થ્ય જે આપણને ખૂબ જરૂરી છે એને શું કહેવાય પાયાની જરૂરિયાતો કહેવાય અથવા તો એને મુખ્ય જરૂરિયાતો કહેવાય રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો ખોરાક પોશાક રેઠાણ વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્યને લગતા કાર્યો કોણ કરે કરે છે છે રાજ્ય સરકાર નંબર નંબર સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે વિદ્યાર્થી મિત્રો જે સસ્તા અનાજની દુકાનો જેને જાહેર વિતરણ વ્યવસ્થા કહેવાય એ દુકાનોમાં ગરીબ લોકોને ખૂબ જ ઓછા ભાવે અનાજ મળે છે બરાબર છે દાખલા તરીકે ઘઉં ચોખા તેલ અન્ય વસ્તુઓ કઠોળ બરાબર અને એ ભાવનો જે તફાવત પડે છે બરાબર એ કોણ ચૂકવે સરકાર કે દાખલા તરીકે એ લોકોને ત્રણ કે ચાર રૂપિયા કિલો ચોખા હા બાર ભલે ત્રીસ રૂપિયાના કિલો મળતા હોય પણ એમને ઓછા ભાવે અને તફાવત સરકાર ચૂકવી દે આ રીતે રાજ્ય સરકાર લોકોને મદદ કરે છે ગરીબ લોકોને જો તમારા ઘરે પણ એવું રેશનિંગ કાર્ડ હશે અને જે ગરીબ લોકો હોય એને ત્યાં અનાજ મળે બરાબર બધાને નથી મળતું સસ્તા અનાજ કદાચ તમે જોયું હશે કે જ્યારે લોકડાઉન હતું ત્યારે ગરીબ લોકોને હવે આ સસ્તા અનાજની દુકાનો દ્વારા અનાજ મળી રહ્યું હતું સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ રાજ્ય સરકાર કરે જે જુઓ હવે વિદ્યાર્થી મિત્રો સામેના પેજ જુઓ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર નાઇન્ટી સેવન કોઈ કુદરતી આપત્તિ મુસીબત આવે પૂર આવે પૂર એટલે શું તો અતિવૃષ્ટિ થાય ખૂબ વરસાદ પડે ત્યારે પૂર આવે અને નદી ઉપર બંધ બાંધ્યો હોય એ બંધ તૂટી જાય ત્યારે પૂર આવે તો પૂર અતિવૃષ્ટિ સતત વૃષ્ટિ વરસાદ પડે દુષ્કાળ અતિવૃષ્ટિ થાય વધારે વરસાદ પડે તોય ખેતીના પાકો ડૂબી જાય બરાબર છે એને લીલો દુષ્કાળ કહેવાય અને વરસાદ ન પડે ને પાક ના પાકે તો એને શૂકો દુષ્કાળ કહેવાય ધરતીકમ ધરતીકમ એટલે જમીનનું ધ્રુજવું વાવાઝોડું સતત પવન ફૂંકાવો એને શું કહેવાય વાવાઝોડું કહેવાય વગેરે કુદરતી આપત સમયે રાજ્ય સરકાર લોકોને મદદ કરે છે આગળ જુઓ ન્યાયની વ્યવસ્થા વાહન વ્યવહાર શિક્ષણ સંસ્થાઓ હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પણ રાજ્ય સરકાર પૂરી પાડે છે રાજ્યમાં કાયદો શાંતિ અને વ્યવસ્થા જાળવવાની અગત્યની ભૂમિકા પણ કોણ ભજવે છે રાજ્ય સરકાર ભજવે છે રાજ્યમાં કાયદો શાંતિ અને વ્યવસ્થા જળવાય એ જોવાનું કાર્ય પણ રાજ્ય સરકારનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પાછા તમે નાઇન્ટી સિક્સ પેજ ઉપર જુઓ જુઓ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર નાઇન્ટી સિક્સ રાજ્ય સરકારના કાર્યો એમાં એક છે વિધાન સમજાવો અથવા તો પ્રશ્ન ભારતમાં તંત્રની શાસન વ્યવસ્થા છે આ વિધાન સમજાવો તો સંવાયતંત્રની શાસન વ્યવસ્થા એટલે શું તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવે કોની વચ્ચે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવે રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું જ મર્યાદિત હોય છે અને કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર એ સંપૂર્ણ દેશને આવરી લે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના કાર્યક્ષેત્રને લગતા મહત્વનો તફાવત છે કેન્દ્ર અને રાજ્યને સોંપાયેલા કાર્યો અને સત્તાનું વિભાજન કેટલી યાદીમાં કરવામાં આવ્યું છે ત્રણ યાદીમાં એ ત્રણ યાદી કઈ કઈ છે સંઘ યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણેય યાદીઓની માહિતી મેળવીએ પ્રથમ છે સંઘ યાદી સંઘ યાદી એટલે કે કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે એમાંની પ્રથમ યાદી છે સંઘ યાદી સંઘ યાદીમાં દેશમાં ખૂબ જ જે મહત્ત્વના વિષયો છે એનો સમાવેશ સંઘ યાદીમાં થાય છે સંઘ યાદીમાં કેટલા વિષયો કેન્દ્ર સરકાર કે સંઘ સરકારને સોંપવામાં આવ્યા છે તો વસ્તી ગણતરી દેશનું સંરક્ષણ નાણાં બેન્કિંગ ચૂંટણીઓ રેલવે તારટપાલ અણુશક્તિ હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો દરિયાઈ સેવાઓ વગેરે સત્તાઓ સંઘ યાદીમાં છે સંઘ યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે સત્તાણું અને કયા કયા વિષયો છે જે દેશ માટે ખૂબ જ મહત્વના વિષયો છે જેવા કે વસ્તી ગણતરી દેશનું સંરક્ષણ નાણાં બેન્કિંગ ચૂંટણીઓ રેલવે તારટપાલ અણુશક્તિ હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો દરિયાઈ સેવાઓ વગેરે હવે આપણે જોઈશું નંબર બે રાજ્ય યાદી આપણે ઉપર જોઈ પણ ગયા રાજ્ય યાદી કે રાજ્ય રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું જ મર્યાદિત હોય છે માત્ર પોતાના રાજ્ય માટે જ કામ કરે છે રાજ્ય યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે તો રાજ્ય યાદીમાં છાસઠ વિષયોનો સમાવેશ થાય છે કયા કયા છાસઠ વિષયો છે કયા છાસઠ વિષયો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે તો શિક્ષણ આરોગ્ય એટલે હોસ્પિટલો દવાખાનાઓ કૃષિ ખેતી આંતરિક વેપાર એક જ દેશના બે રાજ્યો વચ્ચે થતા વેપારને શું કહે છે આંતરિક વેપાર કહે છે વાણિજ્ય જંગલો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તો રાજ્ય યાદી પાસે કઈ કઈ સત્તાઓ છે કયા વિષયો છે શિક્ષણ આરોગ્ય કૃષિ આંતરિક વ્યાપાર વાણિજ્ય જંગલો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે વિષયોનો સમાવેશ રાજ્ય યાદીમાં કરવામાં આવ્યો છે અને ત્રીજી યાદી કઈ છે સંયુક્ત યાદી સંયુક્ત યાદીમાં કેટલા વિષયો છે ફોર્ટી સેવન કેટલા વિષયો છે ફોર્ટી સેવન સુડતાળીસ જે સુડતાલીસ વિષયો જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે સંયુક્ત એટલે કેન્દ્ર સરકાર પણ કાયદા ઘડી શકે અને રાજ્ય સરકાર બી તમે સંયુક્ત વાક્ય બનાવો છો ને ગુજરાતીમાં બે વાક્ય ભેગા થાય તો આપણે એને શું કહીએ છીએ સંયુક્ત તો એવી જ રીતના અહીં બે યાદીઓ ભેગી થઈ છે કઈ યાદી સંઘ યાદી અને રાજ્ય યાદી તો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે એમાં કયા કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો એમાં છૂટાછેડા શિક્ષણ ઉદ્યોગો રોજગારી વીજળી વારસાઈ બાબતો ફોજદારી દીવાની કેસો અંગેની કાર્યવાહી વગેરે સત્તાઓનો સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે સંયુક્ત યાદીમાં સુડતાલીસ જેટલા વિષયો છે બરાબર છે છૂટાછેડા શિક્ષણ ઉદ્યોગો રોજગારી વીજળી વારસાઈ બાબતો ફોજદારી દીવાની કેસો વગેરે વિદ્યાર્થી મિત્રો સમવાય તંત્રમાં અને કેવું હોય છે સંયુક્ત યાદીમાં હું એના વિશે તમને થોડું સમજાવું છું સમજો વિદ્યાર્થી મિત્રો તો બંને યાદી આવે સંયુક્ત યાદીમાં બરાબર પણ જ્યારે હવે સાંભળવાનું છે ખાલી જ્યારે રાજ્યોના કાયદામાં કોઈ વિવાદ કે કોઈ સંઘર્ષ ઊભો થાય તો કઈ યાદી ચઢિયાતી ગણાય તો કેન્દ્રની યાદી કઈ યાદી કેન્દ્રની યાદી સંયુક્ત યાદીમાં તો બંને યાદી આવે બરાબર છે રાજ્ય યાદી પણ આવે છે અને સંઘ યાદી પણ આવે છે પણ જ્યારે રાજ્યના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે સંઘ યાદીનો કાયદો કેવો ગણાય છે સર્વોપરી ગણવામાં આવે છે આમ તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપવામાં આવી છે તો સંયુક્ત યાદીમાં કોને વિશેષ સત્તા આપવામાં આવી છે તો સંઘ સરકારને કોને સંઘ સરકારને વિશેષ સત્તાઓ આપવામાં આવી છે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે આ ત્રણ યાદી સિવાયનો હું તમને એક પ્રશ્ન કરાવું છું જે તમારી આ બુકમાં નથી એ મારો પ્રશ્ન છે ખાલી સાંભળો તમને વધારે થોડું જાણવા મળશે શેષ સત્તાઓ શું છે શેષ સત્તાઓ જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ કઈ સત્તાઓમાં થાય શેષ સત્તાઓમાં થાય છે જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કોને છે તો કેન્દ્ર સરકારને છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો યાદીઓનો પ્રશ્ન હું પૂર્ણ કરું છું અને તમારું પાઠ એ પણ અહીં પૂર્ણ થાય